નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજના વિડીયો લેક્ચરમાં આપનું સ્વાગત છે મિત્રો ગયા લેક્ચરની અંદર આપણે ન્યૂટન ન્યૂટનભાઈના બે નિયમો ભણી ગયા એમાં પહેલો નિયમ છે એ તમને બળની વ્યાખ્યા આપે છે પહેલો નિયમ કંઈક એવો હતો કે જ્યાં સુધી કોઈ પદાર્થ ઉપર બાહ્ય બળ ન લાગે ત્યાં સુધી તે પદાર્થ સ્થિર હોય તો સ્થિર રહે અને અચળવેગી ગતિ કરતો હોય પદાર્થ પોતાની અચળવેગી ગતિ જાળવી રાખે છે અને બીજો નિયમ છે એ તમને બળનું મૂલ્ય આપે કોઈપણ પદાર્થ ઉપર લાગતું પરિણામી બાહ્ય બળ કેટલું હોય તો કે તેના વેગમાનના ફેરફારના સમય દર જેટલું હોય તો ગયા લેક્ચરમાં આપણે આ બે નિયમોની વાત કરી તો આજે આપણે ન્યૂટનના બીજા નિયમને આધારિત કેટલાક દાખલા ગણવાના છે તો એનાથી આપણે આજે લેક્ચરની તો હવે તમને એક આવો દાખલો આપી દઈએ કે દસ કિલોગ્રામ દળના પદાર્થમાં બે મીટર બે પોઈન્ટ પાંચ મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેરનો પ્રવેગ ઉત્પન્ન કરવા માટે કેટલું બળ લગાડવું જોઈએ એની પહેલાં આપણને સૂત્ર આવડવા જોઈએ કે આપણે આ ચેપ્ટરમાં અત્યાર સુધીમાં આટલા સૂત્ર ભણ્યા એક તો વેગમાનનું વેગમાનનું સૂત્ર શું આવશે પી બરાબર એમ વી અને પદાર્થ ઉપર લાગતા બળનું સૂત્ર શું આવે એક તો ડીપીના છેદમાં ડીટી અને બીજું એફ બરાબર એમ એ તો આ બધા સૂત્રોનો ઉપયોગ કરીને આપણે દાખલો ગણીએ તો પહેલા પ્રશ્નમાં હું કીધું કે પદાર્થનું દળ તમને આપી દીધું છે દસ કિલોગ્રામ દસ કિલોગ્રામ દળના પદાર્થમાં કેટલો પ્રવે છે બે પોઈન્ટ પાંચ મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેરનો એટલે પ્રવે તમને આપી દીધો તો તમને પૂછું હું તો કે પદાર્થ ઉપર કેટલું બળ લગાડવું જોઈએ બળ એટલે એફ તમને ગણવાનું કીધું તો હવે આપણી પાસે સૂત્ર હાજર છે ન્યૂટનના ગતિના બીજા નિયમ મુજબ એફ બરાબર એમ એ એમ તમને ખબર છે કેટલા છે દસ અને એ કેટલા આપેલા છે બે પોઈન્ટ પાંચ તો બે પોઈન્ટ પાંચ ગુણ્યા દસ કરો એટલે થાય પચીસ પણ બળનો એકમ શું આવે તો ન્યૂટન ન્યૂટન ભાઈ બળ કરી કરીને મરી ગયા બરાબર ને એટલે આપણે એના નામની યાદમાં બળનો એકમ હું લઉં છું ન્યૂટન તો પચીસ ન્યૂટન તમે બળ લગાડો તો કેટલો પ્રવેગ ઉત્પન્ન થાય એમાં બે પોઈન્ટ પાંચ મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર એની પછીનો બીજો દાખલો છે કે બે કિલોગ્રામ દળના પદાર્થનો વેગ વી બરાબર ટી સ્ક્વેર પ્લસ પાંચ ટી પ્લસ દસ સૂત્ર મુજબ બદલાય તો બે સેકન્ડને અંતે તેના પર લાગતું બળ ગણવાનું કીધું હવે તમારે બળ ગણવું હોય તો તમારી પાસે પ્રવેગ હોવો જોઈએ દળ રકમમાં તમને અહીંયા આપેલું છે કેટલું આપ્યું બે કિલોગ્રામ તો હવે તમને બળ ગણવા માટે એની જરૂર પડશે પ્રવેગની ને પ્રવેગ ગણવા માટે એક સૂત્ર તમને આપેલું છે અહીં વી બરાબર શું આપ્યું કયો ટીનો સ્ક્વેર પ્લસ પાંચ ટી પેટલા સેકન્ડે બળ ગણવાનું કીધું તો કે બે સેકન્ડે તો બે સેકન્ડે પ્રવેગ કેટલો હોય મળી જાય તો વેગમાંથી પ્રવેગ મેળવવા માટે શું કરવાનું વિકલન કરવાનું તો અહીંયા વિકલન કરી નાખો તો ડીવી ના છેદમાં ડી ટી ટી સ્ક્વેરનું વિકલન થાય ટુ ટી પાંચ ટીનું વિકલન શું થશે પાંચ એકલા ટીનું વિકલન એક થાય બરાબર એટલે અહીંયા પાંચ આવશે દસ એટલે અચળ પથ કહેવાય એનું વિકલન થાય શૂન્ય એને ન લખો તો હાલે હવે ડીવીના સેજમાં ડીટી એટલે શું મળ્યું કહેવાય તમને પ્રવેગ તો ટુ ટી પ્લસ પાંચ હવે ટી બરાબર કેટલા મૂકવાના છે બે સેકન્ડ તો અહીં બે મૂકી ગયો તો એના એ અહીંયા બે મૂકી દેશો તો બે ગુણ્યા બે એટલે ચાર થશે અને ચાર ને પાંચ કેટલા થવાના નવ એટલે હું ડાયરેક્ટ લખું અહીંયા પ્રવેગ આવશે નવ મીટર પર સેકન્ડ સ્ક્વેર હું કામ કારણ કે ટી બરાબર બે મૂકતા બરાબર ને હવે પ્રવેગ મળે એટલે બળ મળી જાય કે નહીં તો આપણી પાસે સૂત્ર હાજર છે એપ બરાબર એમ એ દળ કેટલું છે મને કહો બે અને પ્રવેગ કેટલો મળ્યો બે સેકન્ડ એ નવ તો બે ગુણ્યા નવ એટલે કેટલા આવશે અઢાર ન્યૂટન શને એકદમ સરળ દાખલા તો આવો દાખલો પૂછાય તો આવડી જવો જોઈએ ત્યાર પછી એની પછીનો એક સરસ મજાનો દાખલો છે કે પાંચ કિલોગ્રામ દળનો પદાર્થનો દસ પાંચ કિલોગ્રામ દળનો પદાર્થ દસ મીટર પ્રતિ સેકન્ડના પ્રારંભિક વેગથી ગતિ કરે એક પાંચ કિલોગ્રામ દળનો પદાર્થ લેવાનો છે અને પ્રારંભમાં એનો વે કેટલો આપ્યો દસ મીટર પર સેકન્ડ તો પદાર્થનું દળ લખી નાખો પહેલા દળ એટલે માસ કેટલું આપ્યું પાંચ કિલોગ્રામ દળને શેના વડે દર્શાવાય તો એ આમ વડે યાદ રાખજો પ્રારંભમાં એનો વેગ કેટલો આપ્યો વી જીરો વી જીરો તમને આપ્યો છે દસ મીટર પર સેકન્ડ તો ટી બરાબર ચાર સેકન્ડમાં તે વીસ મીટર પ્રતિ સેકન્ડનો વેગ પ્રાપ્ત કરે એટલે એના ઉપર બળ લાગ્યું હશે બળ લાગે એટલે પ્રવેગી ગતિ કરે ને પ્રવેગી ગતિ કરે એટલે વેગ વધતો હોય તો ચાર સેકન્ડ એનો વેગ વધીને કેટલો થયો અંતિમ વેગ એટલે કે ટી બરાબર ચાર સેકન્ડે તેનો અંતિમ વેગ કેટલો થયો વી બરાબર વીસ મીટર પર સેકન્ડ તો આ પદાર્થ ઉપર બળ કેટલું લાગ્યું હોય એવો પ્રશ્ન પૂછો પ્રારંભમાં એનો વેગ દસ હતો અને પછી અંતમાં ચાર સેકન્ડમાં વીસ થઈ ગયો હવે વેગ વધ્યો કે ઘટ્યો તો કે વધ્યો હવે વેગમાં વધારો ત્યારે જ થયો હોય કે એના ઉપર બળ લાગ્યું હોય તો ચાર સેકન્ડમાં ટોટલ કેટલું બળ લાગ્યું હોય એ ગણવાનું છે તો ચાર સેકન્ડની અંદર પ્રવેગ કેટલો મળે એ ગણવો પડે કારણ કે આપણા માટે પ્રવેગ બહુ અગત્યનો અને પ્રવેગ ગણવા માટે ત્રીજું ચેપ્ટર આપણે ભણી ગયા તો અહીંયા અચળ પ્રવેગ ગતિનું આપણે ત્રીજું સમીકરણ નહીં પણ આપણે પહેલું સમીકરણ લાગુ પાડીએ તો શું આવશે વી બરાબર વી જીરો પ્લસ એટી આ સૂત્ર તો આખા ગામને આવડતું હોય બરાબર ને વી એટલે અંતિમ વેગ અંતિમ વેગ કેટલો વી જીરો એટલે બરાબર ને આ બાજુ લીજો તો વીસ માઇનસ દસ બરાબર ફોર એ માંથી દસ બાદ કરો તો આવશે દસ બરાબર ફોર એ તો એ બરાબર શું થાય દસ ના છેદમાં ચાર અહીં તમે છેદ ઉડાડી શકો બે ગુણ્યા પાંચ અને બે ગુણ્યા બે આ બે કેન્સલ થાય પાંચના છેદમાં બે એટલે બે પોઈન્ટ પાંચ મીટર પ્રતિ સેકન્ડનો સ્ક્વેર લ્યો આટલો પ્રવેગ મળે હવે આના ઉપરથી તમને બળ મળી જાય તો પદાર્થ ઉપર લાગતું બળ એપ બરાબર પ્રવેગ મળે એટલે બળ મળી જાય તો એપ બરાબર શું આવશે એમ એમ કેટલા મૂકશો પાંચ કિલોગ્રામ આપ્યું છે અને પ્રવેગ કેટલા આપ્યા છે બે પોઈન્ટ પાંચ એટલે આનો હિસાબ કરો એટલે શું થાય પાંચ દુ દસ ને અઢી એટલે બાર પોઈન્ટ પાંચ આવશે પચીસ પંચા એકસો પચીસ થાય એટલે હિસાબ કરો એટલે બાર પોઈન્ટ પાંચ ન્યૂટન સરસ મજાનો દાખલો હતો હવે હોમવર્કની અંદર તમારે શું કરવાનું છે એ તો થોડુંક કામ આપી દો અહીંયા આપણે લઈ લઈએ ચાર મીટર પર સેકન્ડ સ્ક્વેર અહીં લઈ લઈએ આપણે પંદર ન્યૂટન તો આ દાખલો હોમવર્કમાં ગણવાનો છે આ દાખલાની અંદર હું અહીંયા ત્રણ કરી નાખું આ અહીંયા કરી નાખીએ આપણે ચાર તો આ દાખલો પણ તમારે હોમવર્કમાં ગણવાનો છે આ દાખલાની અંદર આપણે બે કિલોગ્રામ લઈએ અહીંયા પાંચ રાખીએ ને અહીંયા પચીસ કરી નાખીએ બરાબર ને અહીંયા પાંચ સેકન્ડ લઈ લઈએ તો આ દાખલો પણ તમારે હોમવર્કમાં ગણવા હવે ચોથા દાખલામાં જોઈએ આપણે તમે ચોથા દાખલામાં એમ કીધું કે પાંચ કિલોગ્રામ દળનો પદાર્થ મુક્ત પતન કરે છે તો તેના ઉપર લાગતું બળ કેટલું હોય હવે તમને ખબર છે કે આ પૃથ્વીની સપાટી છે ને એનાથી અમુક ઊંચાઈ આપણે એક પદાર્થ મૂકી દઈએ આ પદાર્થનું દળ તમને ખબર છે કેટલું છે પાંચ કિલોગ્રામ હવે આ પદાર્થ ઉપર અહીંયા કોણ બળ લગાડતું હશે કારણ કે મુક્ત પતન કરતા પદાર્થને કોઈ પકડેલો તો હોય નહીં તો આના ઉપર કોણ બળ લગાડતું હોય તો પૃથ્વી લગાડતી હશે ને પૃથ્વી જે બળ લગાડે એને ગુરુત્વાકર્ષી બળ કહેવાય તો આ પદાર્થ ઉપર જે બળ લાગતું હશે ને એ અત્યારે ગુરુત્વાકર્ષી બળ હશે તો એ ન્યૂટનના ગતિના બીજા નિયમ મુજબ કેટલું હોય ગુરુત્વાકર્ષી બળને એફ જી વડે દર્શાવે ગ્રેવિટેશન ફોર્સ તો એ ગુરુત્વાકર્ષી બળ કેટલું હોય તો ન્યૂટનના ગતિના બીજા નિયમ મુજબ એફ બરાબર આ એ આ તમને ખબર હોય જોઈએ કે મુક્તા પતન કરતો પદાર્થ છે એ હંમેશા કેટલા પ્રવેકથી ગતિ કરે તો કે જી જેટલા પ્રવેકથી એટલે એની જગ્યાએ આપણે હું મૂકી દઈશું જી તો ગુરુત્વાકર્ષી બળનું સૂત્ર મળી ગયું એક પ્રકારનું મહાત્મા ગાંધી હું એફ જી બરાબર એમ ઇન્ટુ જી હવે એમ કેટલા છે જોવો તો પાંચ અને જી બરાબર તમારે નવ પોઈન્ટ આઠ લો તો હાલે ને અત્યારે સરળતા ખાતર હું દસ લઈ લઉં તો દસ ગુણ્યા પાંચ એટલે કેટલું આવશે પચાસ ન્યૂટનનું ગુરુત્વાકર્ષી બળ લાગતું હોય આ પદાર્થો ઉપર આઈડી આવે છે ત્યાર પછી પાંચમો દાખલો જોઈએ પાંચમા દાખલામાં હું કીધું પાંચ કિલોગ્રામ અને દસ કિલોગ્રામ દળના બે પદાર્થો છે સ્થિર સ્થિતિમાંથી અચળ પ્રવેગી ગતિ કરે તો અહીં તમારે બે પદાર્થ લેવાના છે પેલાનું દળ તમને આપ્યું છે એમ વન બરાબર પાંચ કિલોગ્રામ અને બીજાનું દળ એમ ટુ બરાબર દસ કિલોગ્રામ આપ્યું છે બંને છે એ સ્થિર સ્થિતિમાંથી ગતિ કરે છે એટલે પ્રારંભમાં બંનેનો વેગ કેવો હશે શૂન્ય એટલે પ્રારંભમાં બેયનો વેગ લઈ લઈએ આપણે જીરો વી ઝીરો વન એ ઝીરો હશે અને બીજાનો વેગ વી ઝીરો ટુ ઝીરો હશે હવે તેના ઉપર લાગતા બળો સમાન છે એટલે કે આના ઉપર જેટલું બળ લાગે ને એટલું જ બળ આના ઉપર લાગે તો પહેલા ઉપર લાગતું બળ એફ વન હોય અને બીજા ઉપર લાગતા બળને એફ ટુ દો તો એ રકમમાં હું કીધું બંને હિરખા છે આના ઉપર દસ ન્યૂટન લાગતું હોય તો આના ઉપર કેટલું લાગતું હોય દસ ન્યૂટન તો તમને હું પૂછું બંનેના પ્રવેગ અને વેગનો ગુણોત્તર મેળવો એટલે કે બેના પ્રવેગ અને વેગનો ગુણોત્તર મેળવો આનો પ્રવેગને એ વન કહી દઈએ અને આના પ્રવેગને એ ટુ કહી દઈએ તો બંનેનો ગુણોત્તર મેળવવાનો છે તો બળ સમાન છે તો ત્યાંથી તમે આગળ વધી શકો હવે એપ બરાબર સૂત્ર શું છે એમ એ અત્યારે પહેલાં ઉપર લાગતું બળ છે તો અહીંયા પહેલાંનું દળ આવે અને પહેલાંનો પ્રવેગ આવે લગ્ન થાય એના ગીત ગવાય બરાબર ને અહીંયા પહેલાંની વાત થાય છે તો એ બધી માહિતી પહેલાંની આવશે અહીં એપ બરાબર એમ એ બીજા ઉપર લાગતું બળ છે એટલે અહીં શું આવશે એમ ટુ એ ટુ હવે પ્રવેગનો ગુણોત્તર કીધું હોય એટલે તમારે પહેલાનો પ્રવેગના છેદમાં બીજાનો પ્રવેગ લેવો પડે એટલે એ વનના છેદમાં એ ટુ એટલે કે એ વન એ ટુ ને આ બાજુ લાવો એકના જ ભેગી કરો ટૂંકમાં આ બાજુ એમ વન ને લાવો તો શું થશે એમ ટુ ના છેદમાં એમ વન હવે તમારે મને કહેવાનું છે એમ ટુ કેટલા આપ્યા દસ અને એમ વન કેટલા આપ્યા પાંચ દસના છેદમાં પાંચ કરો એટલે જવાબ આવે બે છેદમાં કાંઈ ન હોય તો એક હોય એટલે બેના પ્રવેગનો ગુણોત્તર એ વન જેમ એ ટુ બરાબર શું થાય અંશમાં બે છે ને છેદમાં એક એટલે બે જેમ એક આવે હવે તમારે બેના વેગનો ગુણોત્તર પણ મેળવવાનો છે અંતિમ વેગનો ગુણોત્તર પૂછો છે તો આપણે વેગનું સૂત્ર હાજર છે વી બરાબર વી જીરો પ્લસ એ સમય બે માટે હરખા છે તો પહેલાં માટે વેગ વી વન કી દઉં વી જીરો વન આવે ને અહીંયા એ વન આવે બીજા માટે એ ટુ વી ટુ બરાબર વી ઝીરો ટુ પ્લસ એ ટુ ઇન્ટુ ટી હવે બેના પ્રારંભિક વ્યક્તો શૂન્ય શૂન્ય આપેલા છે રકમમાં તમને જુઓ તો આ શૂન્ય થઈ જવાનું આ શૂન્ય થઈ જશે હવે બેનો ગુણોત્તર લ્યો તો વી વનના છેદમાં વી ટુ તો ટી તો કેન્સલ થવાના છે તો અહીં શું આવશે એ છેદમાં પરંતુ એ વનના છેદમાં એ ટુ તમને મળેલા છે એ છેદમાં એ ટુ બરાબર કેટલા છે બે જેમ તો વી વન જેમ વી ટુ બરાબર શું આવે બે જેમ એક જે ગુણોત્તર પ્રવેગનું આવશે એ જ ગુણોત્તર વેગનું આવે તો આવડી જવું જોઈએ તમને આમાં વેગમાનનો ગુણોત્તર પૂછો વધતો તો પહેલાંનું વેગમાનનું સૂત્ર શું છે પી વન બરાબર સૂત્ર આવશે એમ વન વી વન અને પી બરાબર એમ ટુ વી ટુ બેનો ગુણોત્તર લ્યો એટલે આમ લખી શકો તમે પી વનના સીદમાં પી ટુ બરાબર એમ વન વી વન એમ ટુ વી તો એમ વન કેટલા મૂકશો એમ વનના છેદમાં એમ ટુ બરાબર એમ વનના છેદમાં એમ ટુ બરાબર તમને આપેલું છે જો અહીંયા એમ વન પાંચ મૂકશો એમ ટુ કેટલા મૂકશો દસ અને વી વનના છેદમાં વી ટુ તમને મળેલા છે બે જેમ દસ સોરી બે જેમ એક તો પાંચ ગુણ્યા બે કરશો એટલે કેટલા થાય દસ અને દસ ગુણ્યા એક કરશો એટલે કેટલા થાય દસ 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 કેન્સલ થાય તો જવાબ શું આવશે અહીંયા એકના છેદમાં એક એટલે વેગમાનનો જો ગુણોત્તર કહે તો શું આવશે પીવન જેમ પી ટુ બરાબર એક જેમ એક તો આવા દાખલા પૂછાય તો આવડી જવા જોઈએ ત્યાર પછી હવે આપણે છઠ્ઠો દાખલો જોઈએ બહુ મજાનો દાખલો છે કે છત્રીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી ગતિ કરતા બસો કિલોગ્રામ દળના વાહનને બ્રેક મારવામાં આવે અને બ્રેક માર્યા બાદ દસ મીટર અંતર કાપીને વાહન સ્થિર થાય છે તો વાહનનું બ્રેકિંગ બળ ઘણો કારણ કે બ્રેક મારે ત્યારે બ્રેક દ્વારા બળ લાગતું હોય એ બળને આપણે બ્રેકિંગ બળ કહીએ છીએ બ્રેકિંગ બળ ગણવાનું છે તો એના પહેલાં તમારે પ્રયોગ ગણવો પડશે તો વાહનનો વેગ કેટલો આપેલો છે પહેલાં જુઓ તો ડેટા કલેક્ટ કરીએ આપણે છત્રીસ કિલોમીટર પર કલાક તો હવે આને મીટર પ્રતિ સેકન્ડમાં ફેરવતા આવડશે તો છત્રીસના છત્રીસ અને પાંચ વડે ગુણવાનું ને અઢાર વડે ભાગી નાખવાનું એટલે મીટર પ્રતિ સેકન્ડમાં ફરી જાય અઢાર દુ છત્રીસ અને બે ગુણ્યા પાંચ એટલે થાય દસ મીટર પર સેકન્ડ એટલે વેગ મળી ગયો તો આના પરથી હવે સ્ટોપિંગ ડિસ્ટન્સનું સૂત્ર લાગુ પડે એટલે તમને પ્રવેગ મળી જાય તો સ્ટોપિંગ ડિસ્ટન્સ ડીએસ બરાબર સૂત્ર શું છે કયો વી ઝીરો સ્ક્વેર અથવા વી સ્ક્વેર અફોન ટુ એ તો અહીંયા આપણે માઇનસ આવશે બરાબર પ્રતિ પ્રવેગી ગતિ કરે એટલે અહીંયા માઇનસ આવે લખો તો ભલે ન લખો તો હાલે તો સ્ટોપિંગ ડિસ્ટન્સ કેટલું છે અત્યારે દસ વાહનનો વેગ કેટલો આપેલો છે જુઓ તો દસ મીટર પર સેકન્ડ એનો વર્ગ છેદમાં ટુ ના ટુ ને એ ના એ એને બરાબર ને આ બાજુ લઈ જાઓ તો અહીંયા સોરી દસ આવશે બરાબર ને દસનો વર્ગ કેટલો થશે સો બરાબર દસ ને આ બાજુ લાવો તો બે ગુણ્યા દસ થવાના એ આ બાજુ આવતા જાય મેંડું મેંડું કેન્સલ થાય દસના છેદમાં બે એટલે જવાબ શું આવે પાંચ મીટર પર સેકન્ડનો સ્ક્વેર પ્રતિપ્રવેગી ગતિ છે એટલે અહીંયા શું આવશે માઇનસ બ્રેક મારે એટલે પ્રતિપ્રવેગી ગતિ કરે બરાબર ને એટલે તમે પ્રવેગને માઇનસ લઈ શકો તો એની અંદર આટલો પ્રતિપ્રવેગ ઉત્પન્ન થયો અને પ્રવેગ મળે એટલે બળ તો મળે મળે ને મળે જ તે તો વાહન ઉપર કેટલું બ્રેકિંગ બળ લાગ્યું હોય તમને હું અહીંયા આકૃતિ દ્વારા થોડોક સમજાવવાનો પ્રયત્ન કરું કે આ વાહન છે જેવી રીતે તમે બ્રેક મારશો ને એટલે વાહનના જે આ ટાયર ઉપર છે ને બ્રેકિંગ બળ આ બાજુ લાગતું હોય ગતિની વિરુદ્ધ દિશામાં વાહન આમ જઈ રહ્યું છે એ પણ બળ આમ લાગે એટલે ધીમે ધીમે હું થશે વાહનનો વેગ ઘટતો જાય એટલે વાહનનું બ્રેકિંગ બળ આ બાજુ હશે તો આ બ્રેકિંગ બળ મારે ગણવું છે એપ બરાબર તો સૂત્ર આપણી પાસે આજે છે એમ ઇન્ટુ એ હવે એમ એટલે વાહનનું દળ તો વાહનનું દળ આપ્યું તમને બસો કિલોગ્રામ બરાબર ને અમુક લખે એક કિલોગ્રામ દળનું વાહન આપણે એમ થાય કે આ કઈ દુનિયામાં છે એટલે થોડાક ડેટા કલેક્ટ કરો ને તો માપમાં લેવાના ટૂંકના બરાબર તો વાહનનું દળ કેટલું આપ્યું બસો કિલોગ્રામ પ્રવેગ કેટલો હશે માઇનસ પાંચ તો અહીં માઇનસ પાંચ મૂકી દો બસો ગુણ્યા માઇનસ પાંચ કરશો એટલે માઇનસ હજાર થાય તો વાહન ઉપર માઇનસ હજાર ન્યૂટનનું બ્રેકિંગ બળ લાગ્યું હોય આ જે બળ મળે એ તમને ક્યુ મળશે બ્રેકિંગ બળ તો બ્રેકિંગ બલનો દાખલો પૂછે તમને આવડી જવો જોઈએ તો હોમવર્કની અંદર તમારે હવે આટલું કામ કરવાનું છે અહીંયા પાંચ કિલોગ્રામની બદલે તમારે આઠ કિલોગ્રામ લેવાના છે અહીંયા છે ચાર કિલોગ્રામ અને અહીંયા બાર કિલોગ્રામ રાખવાના છે ત્યાર પછી અહીંયા છત્રીસની જગ્યાએ છોપન કરી નાખવાના છે બસો કિલોગ્રામની જગ્યાએ તમારે અહીંયા કરવાના છે ત્રણસો કિલોગ્રામ તો આ ત્રણ દાખલા પણ હોમવર્કમાં ગણીને આવવાના છે એટલે ટોટલ છ દાખલા હોમવર્કમાં થયા બરાબર વિદ્યાર્થી મિત્રો આ દાખલો છે એ બોર્ડમાં પૂછાઈ ગયેલો છે બહુ અગત્યનો અને આઈએમપી દાખલો છે આની અંદર રકમમાં તમને કંઈ કામ આપેલું છે કે એમ દળના પદાર્થને ત્રીસ ન્યૂટન બળ લગાડતા તેમાં પાંચ મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેરનો પ્રવેગ ઉત્પન્ન થાય એક એમ દળનો પદાર્થ લેવાનો છે તેના ઉપર ત્રીસ ન્યૂટન બળ લગાડતા તેમાં કેટલો પ્રવેગ ઉત્પન્ન થાય પાંચ મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેરનો પ્રવેગ ઉત્પન્ન થાય હવે આટલું જ બળ આટલું એટલે કેટલું તો કે ત્રીસ ન્યૂટન બળ એમ ડેશ દળના પદાર્થ પર એમ ડેશ દળના પદાર્થ પર લગાડતા તેમાં સાત મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેરનો પ્રવેગ ઉત્પન્ન થાય હવે તમારે એક બીજો પદાર્થ લેવાનો છે જેનું દળ એમ છે એના ઉપર જ તે તમારે ત્રીસ ન્યૂટન બળ લગાડવાનું છે તો તેમાં કેટલો પ્રવેગ ઉત્પન્ન થાય સાત મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેરનો પ્રવેગ ઉત્પન્ન થાય છે જો હવે આ બંને પદાર્થોને ભેગા બાંધી દેવાના ને પછી આટલું જ બળ લગાડવાનું એટલે કે પહેલાં જેટલું લગાડ્યું હતું એટલું તો તંત્ર કેટલા પ્રવેગથી ગતિ કરશે એવું ગણવાનું કીધું રકમ હું અહીં તમને સમજાવતો જાઉં દાખલા દરમિયાન તો થોડું વ્યવસ્થિત સમજતા રહેજો તમારે બે પદાર્થ લેવાના છે પહેલા આપણે એમ દળના પદાર્થની વાત કરીએ ધારો કે આ એમ દળનો પદાર્થ છે બરાબર ને આ ટેબલ ઉપર મૂક્યો અથવા રસ્તા ઉપર મૂક્યો આના ઉપર જે આપણે બલ લગાડવાના છે એ હું કીધું બોલને આનું દળ કેટલું છે એમ તો આનાની અંદર કેટલો પ્રયોગ ઉત્પન્ન થયો પહેલા પદાર્થની અંદર પાંચ મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેરનો તો આના ઉપર બળ લગાડશો એટલે આની અંદર કેટલો પ્રવેગ ઉત્પન્ન થયો એ વન બરાબર પાંચ મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેરનો બળ તમને આપેલું છે એફ બરાબર કેટલું લગાડવાનું છે કયો આપણે જે વાત કરીએ અત્યારે કોની વાત કરીએ એમ દળના પદાર્થ માટે તો એફ કેટલું આપેલું છે ત્રીસ ન્યૂટન તો તમને ખબર પડે છે કે એફ તમને આપેલું છે એ આપેલા છે તો એમ મળી જાય કે નહીં તો પહેલાં પદાર્થનું દળ મળી જાય કે નહીં તો તમારી પાસે સૂત્ર હાજર છે એફ વન બરાબર અહીં એફ વન કેવું કહીએ કહું સૂત્ર શું આવશે એમ વન એમ વનની જગ્યાએ હું અહીં એમ લખું એન ટુ એ વન તો એફ વન બરાબર કેટલા મૂકશો તમે ત્રીસ એ તમારે ગણવાના છે અને એ વન બરાબર કેટલા મૂકશો પાંચ તો એમને સૂત્રો કરતાં બનાવી ગયો તો તો આના બરાબર ને આ બાજુ લઈ જાઓ તો ત્રીસ ના છેદમાં પાંચ ત્રીસ ભાગ્યા પાંચ કરો એટલે જવાબ હું આવશે છ કિલોગ્રામ તો પેહલા પદાર્થ નું દળ તમને મળી ગયું હવે આપણે એમ ડેશ દળના પદાર્થ માટે તો અહીં તમે એમ ડેશ દળનો પદાર્થ લ્યો એના ઉપર રીતે તમારે જે બળ લગાડવાનું છે એને કીધું એફ ટુ એ કેટલું છે ત્રીસ ન્યૂટન અત્યે બરાબર ને તો એફ ટુ બરાબર લેવાનું છે ત્રીસ પહેલાં ઉપર જેટલું બળ લગાડ્યું એટલું જ બળ પાછું બીજા ઉપર લગાડવાનું છે ત્રીસ ન્યૂટન તો આની અંદર જે પ્રવેગ ઉત્પન્ન થયો બીજાની અંદર એ રકમમાં તમને આપ્યો છે સાત પોઈન્ટ પાંચ મીટર પર સેકન્ડનો સ્ક્વેર તો આના ઉપરથી બીજાનું દળ મળી જાય તો આપણી પાસે સૂત્ર હું છે એફ ટુ બરાબર એમ ઇન્ટુ એ ટુ અહીંયા એમની જગ્યાએ આવી જશે એમ ડેશ અહીંયા જે દળ હોય એ લેવાનું બરાબર હવે એફ ટુ કેટલા છે ત્રીસ એમ ડેસ ના એમ ડેસ એ ટુ બરાબર તમને આપેલા છે સાત પોઈન્ટ પાંચ સાત પોઈન્ટ પાંચ ને આ બાજુ લઈ જાવ તો એમ ડેસ પલટો શું થાય ત્રીસ ના છેદમાં સાત પોઈન્ટ પાંચ ત્રી કરો એટલે જવાબ આવે ચાર કિલોગ્રામ તો પહેલા પદાર્થ નું દળ કેટલું છે એમ બરાબર છ કિલોગ્રામ અને બીજા પદાર્થ નું દળ એમ ડેસ બરાબર કેટલું છે ચાર કિલોગ્રામ હવે પ્રશ્ન હું કર્યો ખબર કે આ બંને પદાર્થોને છે ને ભેગા બાંધી દેવાના છે બંને પદાર્થોને ભેગા બાંધતા તો બંને પદાર્થોને ભેગા બાંધી દેવાના છે આ પહેલો પદાર્થ ને એની અરે તમારે બીજો પદાર્થ જોડી દેવાનો તો આનું દળ કેટલું છે એમ અને આનું છે એમ ડેસ ને હવે તમારે આના ઉપર પાછું આટલું જ બળ લગાડવાનું છે જેટલું તમે પહેલાં લગાડતા એટલું તો આના ઉપર જે લાગતું બળ છે એને આપણે કીધીએ એફ ડેસ બરાબર તો એ તમને રકમમાં આપેલું છે ત્રીસ ન્યૂટન તો તમને એવો પ્રશ્ન પૂછો કે હવે આ જે તંત્ર છે ને એ કેટલા પ્રવેગથી ગતિ કરશે તો એનો પ્રવેક ગણવાનો છે એ આ બળને યફ કયો તો હાલે બરાબર તો આ તંત્ર કેટલા પ્રવેશથી ગતિ કરશે એ તમારે ગણવાનું છે કારણ કે બે કણોનું તંત્ર થઈ ગયું બે પદાર્થનું તંત્ર તો હવે આ પદાર્થ ઉપર ટોટલ કેટલું બળ લાગે એફ બરાબર એમ ઇન્ટુ એ એમ એટલે હવે આખા તંત્રનું દળ તો ટોટલ દળ કેટલું થાય મને કહેશો તો કે પહેલા પદાર્થનું દળ પ્લસ બીજા પદાર્થનું દળ ગુણ્યા તંત્રનો ઉપર વે આ તંત્ર ઉપર કેટલું બળ લાગે તો કે એફ બરાબર એમ પ્લસ એમ ડેસ હવે એફ કેટલા છે કયો ત્રીસ ન્યૂટન એમ બરાબર કેટલા મૂકશો એમ ગણેલા છે આપણે જો છ કિલોગ્રામ અને એમ ડેસ કેટલા છે ચાર કિલોગ્રામ તો ત્રીસના ત્રીસ છ પ્લસ ચાર એટલે દસ થવાના ઇન્ટુ એ તો એને સૂત્રનો કરતા બનાવી ગયો તો ત્રીસના છેદમાં દસ મીંડું મીંડું કેન્સલ થાય તો જવાબ શું આવશે ત્રણ મીટર પર સેકન્ડનો સ્ક્વેર તો હવે આ બંને પદાર્થો ત્રણ મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેરના પ્રવેગથી ગતિ કરે એનો મતલબ એમ થયો કે બે પદાર્થને જો ભેગા બાંધી દેવામાં આવે તો પ્રવેગમાં ઘટાડો થાય કારણ કે આનો પ્રવેગ પાંચ હતો આનો પ્રવેગ સાત પોઈન્ટ પાંચ છે તો આવડો આનો પ્રવેગ છે એ બે કરતાં પણ ઓછો આવે એટલે કેટલો આવ્યો ત્રણ મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેરનો તો અહીં સુધીનું ચિત્ર ક્લિયર થયું તો હોમવર્કની અંદર તમારે એક દાખલો ગણવાનો છે કે એક પદ દળના પદાર્થ પર ન્યૂટન બળ લગાડવામાં આવે તો પેલા એમાં આઠ મીટર પ્રતિ સેકન્ડ પ્રવેગ ઉત્પન્ન થાય અને આટલું જ દળ એમ દળના પદાર્થ ઉપર લગાડવામાં આવે તો તેમાં દસ મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર નો પ્રયોગ ઉત્પન્ન થાય તો જો બંને પદાર્થોને ભેગા બાંધીને આટલું બળ લગાડવામાં આવે તો તંત્રનો પ્રયોગ કેટલો હોય તો પહેલા શું કરવાનું તમારે પહેલાં બળ અને પ્રવેગ ઉપરથી તમારે પહેલાંનો દળ ગણ નાખવાનું પછી બીજાનું દળ ગણ નાખવાનું અને ત્રીજા માટે તમારે પ્રવેગ ગણવાનો તો સરસ મજાનો દાખલો હતો પૂંચાઈ ગયેલો દાખલો છે તો આપણે આજનો લેક્ચર અહીં અટકાવીએ સાત દાખલા આ લેક્ચરમાં ભણાવ્યા છે બરાબર ને સાથે સાત તમને કમ્પલસરી આવડી જવા જોઈએ